Therefore, there is danger. So, that is very comfortable and willing. આવો આજે સૌપ્રથમ આજના પહેલા મુદ્દાની વાત કરીએ. હાલ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે, પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ વિવિધ રાજ્યોમાંથી ચિંતાજનક તસવીરો આવી રહી છે સામે. વાત કરીએ કર્ણાટકની, તો અહીં સાર્વત્રિક ધોધમાર વરસાદની સ્થિતિ છે. અનેક વિસ્તારમાં જોગી થયું રે, દિલ ઝુમે જુઓ, મત મસ્ત થયું રે, કેસરિયા થી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર, વિમલ બોલો જવાન કેસરી. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો ત્યારે અહીંના બેંગલુરુમાં એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી, જેના પગલે ચાર લોકોના મોત નિપજ્યા છે. આ તરફ તમિલનાડુમાં પણ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળ્યો. અહીંના નીલગિરી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદને લીધે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા અને શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી. ઉત્તરપ્રદેશની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અહીંના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. અહીંના ચંદૌલી જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ભારે વરસાદને પગલે સૌથી ચિંતાજનક દ્રશ્યો તો હિમાચલ પ્રદેશમાંથી સામે આવ્યા છે, જ્યાં આ વખતે હિમાચલ પ્રદેશમાં ચોમાસું મોડું શરૂ થયું છે. પરંતુ હજુ ચોમાસું જામે તે પહેલાં જ ભૂસ્ખલનની ઘટનાથી તંત્રમાં ચિંતાની લહેર ફેલાઈ ગઈ છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં આવેલ ગંભરપુલ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને પગલે ખૂબ જ ભયજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીં પાણી સાથે કાંપ પણ તણાઈ આવતા કુનિહાર અને નાલાગઢને જોડતો હાઈવે બંધ થઈ ગયો. આ કાંપને લીધે એક ઢાબા જમીનદોસ્ત થયો હતો, જ્યારે એક મકાનને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. હાઈવે બંધ થતાં બંને બાજુ વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા, પણ સારી વાતો એ હતી કે આ દુર્ઘટનામાં કોઈ જ જાનહાની નથી સર્જાઈ. હજુ તો હિમાચલ પ્રદેશમાં ચોમાસું સરખું જામે તે પહેલાં જ અહીંના નાહનમાં ભૂસ્ખલનની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. નાહનના શિલાઈમાં થયેલ લેન્ડસ્લાઇડના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે, જેને લીધે ત્યાં દોડધામ મચી ગઈ હતી. ભૂસ્ખલનના પગલે નેશનલ હાઈવે 707 પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને લોકોને સતાવતી ચિંતા એ છે કે જો ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ છે તો આખરે આવનારા દિવસોમાં શું થશે. Thank you.